અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ યાત્રા અબડાસાના નલિયા ખાતે પહોંચી હતી. નલિયાના બસ સ્ટેશનથી અખંડ જ્યોતિ કળશ રથયાત્રાનું શાનદાર સ્વાગત અર્ચન કરવામાં આવ્યું હતું. બપોર પછી રાજપૂત સમાજવાળી તેમજ બાપા સીતારામ મડુલી, સાંજે હિંગળાજ માતાજી મંદિર નલિયા ભાનુશાલી બોર્ડિંગ ખાતે રથયાત્રાએ વિરામ લીધો હતો. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, નલિયા. ગોસક પ્રચંડ સાધક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય, કે જેમને મનુષ્ય દેવત્વને આ ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ માટે જે એમને ગાયત્રી મહાવિદ્યાની તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાના ફળ રૂપે એમને 1958માં યુગ નિર્માણ યોજના ગાયત્રી પરિવાર વિચાર ક્રાંતિ અભિયાનની શરૂઆત કરી, જે માટે તેમણે 3400 ઉપર પુસ્તકો લખ્યા. વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ માટે, રાષ્ટ્ર નિર્માણ માટે, અને આ પુસ્તકોની અંદર કોઈ વ્યક્તિગત સમસ્યા હોય, પારિવારિક, સામાજિક કે રાષ્ટ્રીય સમસ્યા હોય, દરેકનું સમાધાન મળી રહે છે. એટલે દરેક એમના કાર્યક્રમોને સ્વસૂત્રી આંદોલનને ઘરે ઘરે ફેલાવવા માટે આ જ્યોતિ કળશ રથયાત્રાનો આજે 158મો દિવસ છે, કે જે ગામો ગામ ફરી આજે 1400થી વધુ ગામોમાં ફરતા ફરતા અહીંયા નલિયા શક્તિપીઠ ઉપર આવે છે. નલિયા શક્તિપીઠ ઉપર ના વ્યવસ્થાપક શ્રી હરીશભાઈ પણ વ્યસન મુક્તિ માટે સાથે વૃક્ષારોપણનું ઘણું સારું કામ કરી રહ્યા છે. સાથે બાલ સંસ્કાર કેન્દ્ર તેમજ આવો ઘડે સંસ્કારવાન પડી, આવનાર પેઢી સંસ્કારવાન પડે એના માટે સગર્ભા બહેનોના સંસ્કાર પણ કરાવે છે. યજ્ઞના માધ્યમથી ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ પિતા છે અને ગાયત્રી માતા છે એનો ફેલાવો કરી રહ્યા છે. તો નલિયા શક્તિપીઠના માધ્યમથી સૌને આ પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. માતાજીની પરમ કૃપાથી આ ગાયત્રી માતાનો રથ અત્યારે નલિયા મુકામે ફરી રહ્યું છે, ભ્રમણ કરી રહ્યું છે. એમાં ગુરુદેવે આપેલા 6 અભિયાનોનો અમે પ્રચાર કરીએ છીએ. વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ, નારી જાગરણ, બાળક સંસ્કાર કેન્દ્ર વગેરેનો પ્રચાર કરીએ છીએ અને સારો એવો પ્રચાર થાય છે અને લોકો ઘણા રસથી ભાગ લે છે. માર્ગદર્શન નીચે જ્યોતિ કળશ રથ 9 એપ્રિલ 2024થી શામળાજી પ્રથમ શક્તિપીઠથી ગુજરાતનું પરિભ્રમણ કરવાની. આજે 6 જિલ્લા પૂરા કરી 7મા જિલ્લામાં આવ્યા છે. કચ્છમાં કચ્છના 4 તાલુકા પૂરા કરી અને નલિયા અબડાસા તાલુકાની અંદર અમે આજે ઘણા બધા ગામો લીધા, જેમાં ગુરુદેવનો સંદેશ આપીએ છીએ. ગુરુદેવના જે અભિયાન ચલા આપ્યા છે, અભિયાનોનો લોકોને ખ્યાલ આપીએ છીએ. ગાયત્રી મંત્ર સાથે જોડાવાનું અમે લોકો સાથે લોકોના સમજાવીએ છીએ. ગાયત્રી મંત્રમાં કેમ જોડાવો, બસ વિશેષમાં વ્યસન મુક્તિ ઉપર ખૂબ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. જેના માટે અમારા જે હરિભાઈ છે નલિયા શક્તિપીઠવાળા, એમને લોકોને હરિરસ નામની એક બોટલ આપે છે. જે કોઈને નશો છોડવો હોય જેટલી બોટલ જોઈતી છે એટલી મળશે. 2 ગોળી પણ મોઢામાં મૂકશે તે નશો કરવાનું ભૂલી જશે. આમ ધીરે ધીરે એનો નશો છૂટશે. આ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. બીજું, ગુરુદેવના બધા જ અભિયાનોની વાત કરવામાં આવે છે. સાથે સાથે દરેક ગામની અંદર જઈએ છીએ તો એટલો બધો પ્રચાર છે અને લોકો ઉત્સાહભેર રથનું સ્વાગત કરે છે. તો આમ પરંતુ જે ગુરુદેવનો સંદેશ ગામે ગામ પહોંચાડવાનો છે, લગભગ 15,000 ગામો સુધી પહોંચવાની ગુજરાતમાં અમારી ઈચ્છા છે. 2026 સુધીમાં અમે લગભગ 15,000 ગામો પૂરા કરીશું.